હું ચંદની દેસાઈ આજના સીડી એજ્યુકેશનના વિડીયોની અંદર આપણે જોઈશું કૃદંતના પ્રકારો ક્રુદંતના પ્રકારોમાં સૌથી પહેલો પ્રકાર છે ભૂત કૃદંત તો ભૂત કૃદંત કોને કહેવાય છે તેની સમજૂતી લઈએ આ કૃદંતમાં ભૂતકાળની ક્રિયા જોવા મળે છે તેની અંદર મુખ્યત્વે શબ્દોની પાછળ ય લ પ્રત્યય જોવા મળે છે જેમાં તમને અહીંયા ઉદાહરણ આપેલું છે યની લાઈન એટલે કે આપણે જે શ્રેણીની લાઈન કહીએ છીએ તે ય યા યી યો યુ ય વગેરે જે લાઇન છે તે લની લાઇનમાં લ લા લી લો લુ લે એ બધું છે એ શું આવશે તો કે એ શ્રેણીની અંદરની જે જે લાઈનો છે તેની અંદર આવશે જેમાં ઉદાહરણ આપેલું છે એક ભારત મેચ જીતી ગયું હતું તો યુનિ નીચે અહીંયા યુ છે તો કે યુનિ નીચે શું આવશે તો કે યુનિ નીચે છે અંડર લઈને આવશે એટલા માટે ગ યુ યુ છે શું છે તો કે યુ છે ઈ તમે અહીંયા જોશો કે યુ છે શું છે તો કે યુ છે ઈ ભૂતકાળનું રૂપ બતાવે છે ત્યાર પછી હું રમવા ગયો હતો તો યો છે શું છે તો કે એ ભૂતકાળનું રૂપ બતાવે છે ત્રણ જુ છે મને રમવાની મજા આવેલી તો લી છે એ શું છે તો કે એ ભૂતકાળનું રૂપ છે એટલા માટે અહીંયા જે આપણે ભૂત કૃદંત એટલે કે ભૂત કૃદંત છે તેની અંદર આપણે શું છે તો કે લ અને ય આ બે શબ્દો આપણે યાદ રાખવાના છે ત્યાર પછીનું છે પદ તો કે ત્યાર પછીનો બીજો છે વર્તમાન કૃદંત તો કે વર્તમાન કૃદંતમાં આ કૃદંતમાં વર્તમાનની ક્રિયા જોવા મળે છે એટલે કે વર્તમાનમાં જે થઈ રહ્યું છે તે જોવા મળવા મળતું હોય તેવા કૃદંતને શું કહેવાય વર્તમાન કૃદંત તેમાં મુખ્યત્વે શબ્દની પાછળ ત જોવા મળે છે જેવી જ રીતે તમને કીધું કે ઉદાહરણમાં ય અને લ આપણે લીધો તો એવી જ રીતે ત ત તા તી તો તું તે એ આખે આખી જે તની લાઈન છે પાછળ જે શબ્દની પાછળ ત પ્રત્યે લાગેલો હોય તે વર્તમાન ક્રુદંત કહેવામાં આવે છે જેવી રીતે આપણે ઉદાહરણ જોઈએ એક બાળકો વાંચતાં વાંચતા સૂઈ ગયા તો એ શું છે તો કે વર્તમાનની ક્રિયા છે સૂઈ ગયા તો વાંચતા વાંચતા તો ત આવ્યો બે વાર ગયા રેડી બે બાળકો રમતા હતા તો બાળકો શું વર્તમાનમાં તો એટલે શું હતું રમતા હતા હમણાં થોડીક વાર પહેલાં રમતા હતા એટલે કે વર્તમાનની ક્રિયા તેમાં ચાલુ હતી એટલા માટે રમતા હતા ત્યાર પછીનો ત્રીજો જોઈએ કૃદંત તો ભવિષ્ય આ ક્રુદંતમાં ભવિષ્યની ક્રિયા જોવા મળતી હોય છે શબ્દની પાછળ નાર અથવા તો વાન પ્રત્યે જોવા મળે છે જેમાં શું થાય તો કે નાર જે શબ્દની પાછળ નાર નારો નારી નારા નારું તેવા શબ્દોનો ઉપયોગ થતો હોય તે આપણે શું છે તો કે ભવિષ્ય કૃદંત છે વાન વાન વાનો વાની વાના વાનું વગેરે શબ્દોની પાછળ તે લાગતું હોય એટલે કે આપણે ખાલી યાદ જ રાખવાનું છે કે પાછળ રની બાળક સ્ત્રી લાગે છે નારની પાછળ અને વાનની પાછળ એટલે કે નો જે આપણે બાળક શ્રેણી લાઈન છે તે લાગે છે તેના ઉદાહરણો જોઈએ ઉદાહરણ પેલું પરીક્ષા આપવાની છે વાની ત્યાર પછી બે પાસ થવાનું છે તો વાનું ત્રણ ભણનારા ભણે છે તો ના રા આ શું છે તો કે આપણે જે ઉદાહરણ છે તેની ઉપર જ આપણે ચાલવાનું છે અને સિમ્પલ છે અહીંયા ભૂત કૃદંતો વિશે તો એ ખાસ કરીને જોજો ત્યાર પછી છે સંબંધક કૃદંત તો આ કુદનમાં ત્રણમાંથી માંથી કોઈ પણ કાળની ક્રિયા હોય છે એટલે કે આપણે જે જે આગળના કાળ ભૂત કૃદંત વર્તમાન અને ભવિષ્ય કૃદંત તેની અંદર આ જે સંબંધિત કૃદંત છે તેમાં શું હોય છે તો કે આ ત્રણેયની ક્રિયા તેની અંદર દર્શાવેલી હોય છે તેમાં મુખ્યત્વે શબ્દની પાછળ શું લાગે છે ઈ અથવા ઈને પ્રત્યય જોવા મળે છે કઈ રીતે તો કે પ્રત્યય છે ઈ અથવા ઈને તો ઉદાહરણ જોઈએ હું ફરી પાછો નહીં આવું રી રી એટલે શું પાછળ તો તો એને શું થશે કે હું ફરી પાછો નહીં આવું રેડી બે સંબંધી ઘરે છું ધી ને તો અહીંયા ને પાછળ લઈ ગયો એટલે શું થશે તો કે એ છે એ આપણે સંબંધિત ક્રુદંત દર્શાવે છે ત્યાર પછીનો કૃદંત જોઈએ વિદ્યંત અથવા સામાન્ય ક્રુદંત આ ક્રુદંતમાં ફરજ કે ક્રિયા દર્શાવે છે તેમાં મુખ્યત્વે શબ્દની પાછળ વ વુ જોવા મળે છે આ આ એટલે કે અંદર વ વાળા શબ્દો છે તે જોવા મળે છે જેવી કે વી વો વુ તે ઉદાહરણ તરીકે મારે મહેનત કરવી જોઈએ વી એ શું એવો તો કે વિંધ્ય અથવા તો સામાન્ય ક્રુદંત દર્શાવે છે ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ મારે તેની આજ્ઞાનું પાલન કરવું જોઈએ તો તો કે તે તેની આપણે સામાન્ય કૃદંત દર્શાવે છે ત્યાર પછીનો કૃદંત જોઈએ હેતર્થ કૃદંત આ કૃદંતમાં મુખ્યત્વે હેતુ કારણ અર્થ દર્શાવે છે એટલે કે હેતુ અંદર આપણે હેતુ અથવા તો કારણ નો અર્થ દર્શાવે છે તેની અંદર આપણે શબ્દની પાછળ વા અથવા તો વાને પ્રત્યય જોવા મળે છે જેમાં ઉદાહરણ તરીકે આપેલું છે શિક્ષકે પેપર લખવાને ત્રણ કલાક આપ્યા છે વાને બે પરીક્ષામાં પાસ થવા મહેનત કરવી જોઈએ મારી સૂચના છે કૃદંત ઓળખાવો તો અહીંયા શું છે બનાવનારા હવે જોવો આ નારા છે કેમાં આવે છે ભવિષ્ય અહીંયા નીચે આપ્યું છે એ ભૂતક્રદંત બે ભવિષ્ય કૃદંત ત્રણ હેતત્વ કૃદંત ડી એટલે કે ફોર સંબંધક કૃદંત તો તમને જ શીખવાડ્યું હતું કે નારા તો નારા આવે છે જો મેં તમને અહીંયા આગળ શીખવાડેલું જ હતું કેમાં છે તો કે ભવિષ્ય કૃદંતની ની અંદર તો ભવિષ્યમાં શું જવાબ આવશે તો કે અહીંયા જવાબ આવશે બી ભવિષ્ય કૃદંત હવે જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી તમને આવા અવનવા વિડીયોઝ છે એજ્યુકેશન રિલેટેડ તે તમને મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો